કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજ તારીખ 5 ઓગસ્ટ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ થતા તેને વિશેષ દરજ્જો રદ થયો છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા બંધારણમાંથી કલમ 370 રદ થઈ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. આ માટે દિલ્હી મોડેલ અપનાવવામાં આવ્યું છે. લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે. આ ઐતિહાસિક પ્રસ્તાવ પાસ થતાં સંસદમાં વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. પીડીપી સાંસદે પોતાના કપડાં ફાડી વિરોધ કર્યો હતો. એનડીએના સહયોગી જેડીયુએ કલમ 370 મુદ્દે સરકારનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે જ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી તથા સજ્જાદ લોનને નજરબંધ કરવામાં આવ્યા હતા. હાલ કાશ્મીરમાં કર્ફ્યુ છે. સરકારે પરિસ્થિતિની પૂર્વ તૈયારી રૂપે કાશ્મીરમાં હજારોની સંખ્યામાં સુરક્ષાદળ તૈનાત કર્યા છે. આજે પેરામિલિટરી ફોર્સના વધુ 8,000 જવાનોને કાશ્મીર મોકલાયા છે. આર્મી અને એરફોર્સને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર મુદ્દે સંસદમાં ચર્ચા થઈ હતી. વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે સરકારના નિર્ણયને વિશ્વાસઘાતી ગણાવ્યો હતો. મહેબૂબા મુફ્તીએ આજના દિવસને ભારતીય લોકશાહીનો કાળો દિવસ ગણાવ્યો હતો. બીજી તરફ દેશની મહત્તમ પ્રજા કલમ 370 રદ થવાની ઉજવણી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટે તમામ રાજકીય પક્ષો સાથે બેઠક કરશે. તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે પણ કાશ્મીર મુદ્દે ચર્ચા કરાશે. કાશ્મીરમાં જાન્યુઆરી 2020 સુધી રાષ્ટ્રપતિ શાસન અમલમાં રહેશે. ત્યાર પછી વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. લદ્દાખ અલગ થતાં જમ્મુ કાશ્મીરની વિધાનસભા બેઠકોમાં 4 બેઠકોનો ઘટાડો થયો છે. એટલે કે કુલ 83 બેઠકો પર ચૂંટણી યોજાશે. કલમ 370 રદ થતાં કાશ્મીરનો અલગ ધ્વજ નહીં રહે. તિરંગો જ ત્યાં રાષ્ટ્રધ્વજ તરીકે ફરકાવવામાં આવશે. દેશનો કોઈ પણ નાગરિક કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે તેમજ સ્થાયી થઈ શકશે. હાલ કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કાશ્મીર પહોંચ્યા છે. સરકાર કોઈ પણ ગંભીર અને હિંસક વિરોધને ડામવા માટે પ્રતિબદ્ધ છે. કલમ 370 રદ થવાનો કાશ્મીરી લોકો પણ વિરોધ કરી રહ્યા છે, જ્યારે સમગ્ર દેશ આ પગલાંને આવકારી રહ્યો છે. સરકારનો આ નિર્ણય કેટલો સાર્થક થશે એ તો સમય જ કહેશે, પરંતુ આ નિર્ણય ઐતિહાસિક છે એ નિશ્ચિત છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.